हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय द्वारा धोरण 4 विषय पर्यावरण हेमा पाठ 15 बजार थी घर सुधी आ पाठ में आपणे जोयो कि आपणा घरे जे शाकभाजी आवे छे ए शाकभाजी वेचनारा ए शाकभाजी केवी रीते लावे छे अने एनु केवी रीते जतन करे छे ए आपणे सुंदर मजानी एक्टिविटी द्वारा जोईशु। अरे काका, હું આ શાકભાજી તો લઈશ, પણ તમે પહેલા મને એ કહો કે તમે આ શાકભાજી ક્યાંથી અને કેવી રીતે લાવો છો? અરે બેન, અમારે તો સવારના 3 વાગ્યાથી ટેમ્પો લઈને અમારે મંડીમાં જવું પડે અને બધી શાકભાજી કોથળામાં ભરીને ગોઠવવી પડે અને અહીંયા જો કે ગોઠવી છે તો તમે આટલી વેલા શાકભાજી વેચવા કેમ આવો છો? કેમ કે અમારા ગ્રાહકો બીજા પાસે શાકભાજી ને ના લઈ લે, અત્યારે આપણે બજારથી આપણા ઘર સુધી શાકભાજી કેવી રીતે આવે છે એ સરસ મજાના એક નાટક દ્વારા સમજ્યું। હવે આપણા ઘરે જે શાકભાજી આવે છે એમાં કેટલાક શાકભાજી નરમ હોય છે, કેટલાક ફળો બરછટ હોય છે। હવે પહેલા આપણે એ સમજીએ કે કોને નરમ કહેવાય અને કોને બરછટ કહેવાય। તો જે શાકભાજી કે ફળને અડતા એ આપણને મુલાયમ લાગે છે, એ શાકભાજી કે ફળ એને આપણે નરમ કહીએ છીએ, અને જે શાકભાજી કે ફળને અડતા એ આપણને કરબચતા લાગે છે એને આપણે બરછટ કહીએ છીએ। એ બરછટ છે, એ જ રીતે આપણે શાકભાજી લઈએ। આ બટાકું છે, આ બટાકાને અડતા તમને કેવું લાગે છે? બરછટ, એટલે કે ખરબચડું લાગે છે। જ્યારે તમે આ ટામેટું છે, તમે ટામેટાને અડો, ટામેટાને અડતા તે કેવું લાગે છે? એ જ પ્રમાણે આ કેળું છે, કેળાને અડતા એ કેવું લાગે છે? યસ, આપણને નરમ લાગે છે। ત્યારબાદ આપણી પાસે ફ્લાવર છે, આ ફુલાવરને અડતા એ તમને કેવું લાગે છે? બરછટ લાગે છે। બસ એ જ રીતે બાળક મિત્રો, કેટલાક શાકભાજી જેને આપણે અડીએ તો એ આપણને નરમ લાગે છે, પાલક, ટામેટા, કોબી, દ્રાક્ષ, કેળા, ડુંગળી, કાકડી, મેથીની ભાજી વગેરે। જ્યારે કેટલાક શાકભાજી એવા છે કે જેને આપણે અડીએ તો અડગ થાય આપણને બરછટ, બરછટ એટલે કે ખરબચડા લાગે છે, જેમ કે બટાટા, આલુ, ચીકુ, સુરણ, અનાનસ, ગાજર, ડુંગળી અને ફુલેવર વગેરે શાકભાજી જેને અડતા આપણને બરછટ લાગે છે। આ જ ઉપરાંત કેટલાક શાકભાજી એવા છે કે જે આપણે ઘરે લઈએ તો લાંબો સમય સુધી સારા રહે છે, જ્યારે કેટલાક શાકભાજી આપણે ઘરે લઈએ છીએ તો એ ઝડપથી બગડી જતા હોય છે। જેમ કે આપણે અહીંયા જોઈએ કે પાલક, ટામેટા, દ્રાક્ષ, ગોવાર, રીંગણ, ફુલેવર, કેળા, કોબી, મેથીની ભાજી, સફરજન, કાકડી, સ્ટ્રોબેરી જેવા ફળો એ જલ્દી બગડી જાય। જેમ કે આપણે આ પપૈયું લાવ્યા છે, હવે જુઓ આ પપૈયું વધારે સમય પડી રહ્યું તો એક દિવસ જેટલી પડી રહે તો તરત એ પોચું થઈ જાય છે। આપણને કેવી રીતે ખબર પડે કે આપણી પાસે જે શાકભાજી છે એ બગડી ગયું છે? તો શાકભાજી બગડે તો એમાંથી ખરાબ દુર્ગંધ આવે, જે બગડેલો ભાગ છે એ પોચો અને નરમ પડી જાય, કેટલીક વાર એમાંથી ખરાબ દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવા માંડે છે। ત્યારે કેટલાક શાકભાજી એવા હોય છે કે લાંબો સમય સુધી આપણે રાખીએ તો પણ એ સારા